હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું ગુજરાત સરકાર દ્વારા જે સીધી ભરતી કરવામાં આવે છે તેમાં બેઠક વ્યવસ્થા અટકના આધારે રાખવામાં આવતી તેની જગ્યાએ હવે પછી બેઠક વ્યવસ્થા નામ પ્રમાણ આધારિત રાખવામાં આવશે તેવો પરિપત્ર ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. સીધી ભરતીના અટકના સ્થાને નામ પ્રમાણે બેઠક વ્યવસ્થા ગોઠવવા બાબત, કારણ કે એક જો અટક પ્રમાણે કરવામાં આવે બેઠકની ફાળવણી તો જ્ઞાતિ સમુદાયના ઉમેદવારની પરીક્ષા માટે બેઠક વ્યવસ્થા એકબીજાની પાસ પાસે હોય છે તે શક્યતા રહેલી છે, જેના કારણે આ જ્ઞાતિ સમુદાયના ઉમેદવારો એકબીજાની મદદથી પરીક્ષા આપતા હોય તે શંકા પ્રજામાનસમાં રહે છે. આવી શંકા પાયા વિનાની હોય પણ પ્રજામાનસમાં ભરતી પ્રક્રિયા પ્રત્યે વિશ્વસનીયતા વધુ દ્રઢ થાય તે માટે જો ઉમેદવારોની બેઠક વ્યવસ્થા અટકના સ્થાને ઉમેદવારોના નામ આધારે ગોઠવવામાં આવે તે યોગ્ય રહે, આથી તમામ ભરતી એજન્સીઓને સૂચન કરવામાં આવે છે કે ઉમેદવારના બેઠક નંબર અટકના આધારે નહીં પરંતુ નામના આધારે ગોઠવવામાં આવે, જેથી એક જ જ્ઞાતિ સમુદાયના મિત્રો એક જ ક્લાસમાં કે નજીક નહીં આવી શકે, જેથી ચોરી થવાનો કોઈ સંભવ નથી. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.